નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક એપ્રિલ હેડલાઇન્સ ટુડે દેશના છ દૈનિકમાં હીટવેવ તાપમાન તેતાલીસ ડિગ્રીએ પહોંચ્યું ઝારખંડમાં હીટવેવનું યલો એલર્ટ જાહેર તેલંગાણાના સંગારેડ્ડીમાં કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા પાંચના મોત આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો સુરત અમદાવાદમાં નાગાબાવાના રૂપમાં લોકોને હિપ્નોટાઇઝ કરી દાગીના રોકડ પડાવી લેનાર રીઢો આરોપી ઝડપાયો સિવિલ હોસ્પિટલમાંના ઇન્ડોર અને ઓપીડીના દર્દીઓને લેબોરેટરીનો રિપોર્ટ મોબાઈલમાં મળશે ગરમીમાં આંગણવાડીના બાળકોને આઠથી બે કલાકનો સમય રાખવાના આદેશથી રોષ જામનગરમાં ખેડૂતના ઘરમાંથી બે પોઈન્ટ દસ લાખના દાગીના ચોરો ચોરી ગયા રાજ્ય સરકાર અને જેલ સત્તાવાળાઓને તેમને કેન્દ્રીય જેલમાં ટ્રાન્સફર ન કરવા નિર્દેશ આપવામાં આવે સંજીવ ભટ્ટ તંત્રીલેખ ભારરૂપ બનતું જતું શિક્ષણ ગુજરાતમાં ભાજપ સરકારના રાજમાં કથળતી શિક્ષણ વ્યવસ્થા એક ભક્તિ મંદિરને દાન પેટે આપેલા સો કરોડના ચેક સામે ખાતામાં રૂપિયા નવ્વાણું કરોડ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો ત્યાંસી ઓછા હોવાથી ચેક બાઉન્સ થયો વાંચો ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ ભરત વૈષ્ણવ ધંધુકામાં મેઇન પાઇપલાઇનના મરામતની ધીમી કામગીરીથી અકસ્માતનો ભય એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય સેવા પરમો ધર્મ એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના લોકસભા ચૂંટણી પૂર્વે સમસ્ત મહાજન દ્વારા અહિંસા યાત્રા લોકસભાના ઉમેદવારોને રજૂઆત કરાઈ ગઝલ આસવાદ સપના વિજાપુરા અમેરિકા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમરેલી ખાતે બૃહદ બેઠક યોજાઈ હતી મહાનગરપાલિકાની ટીમ દ્વારા સફાઈને લગતું પરિણામલક્ષી કેમ્પેઇન કરવામાં આવ્યું ગાંધીનગર મહાનગરપાલિકાને ડિજિટલ બનવા તરફની પહેલ મિલકત વેરાને લગતી તમામ પ્રક્રિયા કેશલેસ પેપરલેસ આહવા તાલુકાના ધુડા ગામનો બ્રિજ વધુ સાઠ દિવસ માટે ભારે વાહનો માટે બંધ કરાયો વધઈ તાલુકાના ડુંગરડા ભેંસ રોડને જોડતા ખાપરી અને પૂર્ણા રિવર બ્રિજ વધુ સાઠ દિવસો માટે ભારે વાહનો માટે બંધ કરાયા મલ્ટીલેવલ ફોર વ્હીલર પાર્કિંગમાં પાક કરેલા એકસો એક લારીઓને સીલ કરાતા ફફડાટ એક વર્ષમાં ભાવ રેલવે ડિવિઝનની આવકમાં એકસો અઢાર કરોડનો વધારો ટ્રેન સુવિધા વધવી જરૂરી મહુદામાં આરો પ્લાન્ટના આડેધડ ખોદકામથી હાલાકી પડતા લોકાક્રોશ સુરત પાલિકાએ ટ્રીટેડ વોટર વેચીને ત્રણ વર્ષમાં ત્રણસો ચાલીસ કરોડની આવક ઊભી કરી આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ